કહેવાય છે કે ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, જે સારા હોય છે તેની દશા સારી નથી હોતી. આવું જ બન્યું રાજકોટના કપિલ પંડ્યા સાથે. ઈશ્વરે તેમને ખોળાનો ખૂંદનાર આપ્યો, સમગ્ર પરિવારમાં આનંદ વ્યાપી ગયો, પરંતુ આનંદ ક્ષણિક હતો. વિધિની વક્રતા કહો કે પ્રકૃતિની નિષ્ઠુરતા, દીકરા કૃતાર્થને MSUD જેવી ગંભીર બીમારી થઈ, જે 10 લાખ બાળકોએ એક વ્યક્તિમાં જોવા મળે છે. મોત સામે કૃતાર્થ હારી ગયો અને આ પંડ્યા દંપતીએ પોતાનો એકનું એક 1.5 વર્ષનો દીકરો ગુમાવ્યો. પુત્રની યાદને હંમેશા જીવંત રાખવા માટે કપિલભાઈ અને તેમના પત્ની પારુલબેને એક NGO શરૂ કરી અને ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોને ભણાવવાની શરૂઆત કરી. શુદ્ધ ભોજનથી લઈ, RO પ્લાન્ટથી લઈ અને ડિજિટલ આંગણવાડી છે એ રાજકોટની સૌ પ્રથમ અમારી આંગણવાડી છે. અહીંયા જે આવનાર બાળક છે એની તમામ રિસ્પોન્સિબિલિટી, ખાવા પીવાથી લઈને તમામ રિસ્પોન્સિબિલિટી છે એ અમારા સેરવિસ સ્માઇલ પરિવારની બની રહે છે અને અમે એમના માતા પિતા બની રહી છીએ અને સારામાં સારું ભણતર, સારામાં સારા સંસ્કાર મળી રહીએ એવી અમારા સેરવિસ સ્માઇલ પરિવાર છે, એ સેરવિસ સ્માઇલ પરિવારની ઈચ્છા છે. આજે કુદરતે છે એ મારો એક દીકરો લીધો, પણ અમે કુદરતને આભાર માની છીએ કે અમને 300 બાળકો છે, 300 દીકરાઓ અમને આપ્યા છે. પંડ્યા દંપતીએ રાજકોટની શાળા નંબર 47માં આવેલી આંગણવાડીને દત્તક લીધી હતી. ત્યારબાદ આ પ્રવૃત્તિને ચાલુ રાખતા કુલ 10 આંગણવાડીઓને તેમણે અત્યાર સુધીમાં દત્તક લીધી છે અને તેમાં બાળકોને સારામાં સારી સુવિધાઓ સાથે શિક્ષણ આપી રહ્યા છે. પ્રોટીન પાવડરના ડબ્બા છે, સ્કૂલ ડ્રેસ છે, વોટર બેગ, સ્કૂલ બેગ અને હોમ થિયેટર, આ બધી જાતની વસ્તુ અમારે સર્વિસ મેલ ગ્રુપ દ્વારા આંગણવાડીમાં પ્રોવાઈડ કરવામાં આવેલ છે અને આ બધાના ઉપયોગથી અમારે આંગણવાડીના બાળકોને અમે સચોટ જ્ઞાન આપી શકીએ છીએ. રાજકોટમાં ડિજિટલ આંગણવાડી સૌ પ્રથમ બનાવનાર કપિલભાઈ છે. ખાનગી પ્લે સ્કૂલને પણ ટક્કર મારે તેવા અત્યાધુનિક ઇલેક્ટ્રોનિક રમકડા, અન્ય ગેમ્સ, બાળકોને ભણવા માટે સ્ક્રીન પ્રોજેક્ટર સહિતની સુવિધાઓ અહીં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તો કપિલભાઈના આ ભગીરથ કાર્યમાં મદદ કરવા માટે તેમના મિત્રોનો પણ સાથ મળી રહ્યો છે. જે લાખો રૂપિયા દેતા લેઆઉટમાં જે ફી લેતા, જે સગવડતા ન મળે એવી એમાં સગવડતા દેતા, જેમ કે ઇલેક્ટ્રોનિક રમકડા છે એ 20,000, 25,000, 10,000 ના આવે છે. તો હિંચકા, લપસિયા, પછી ગ્રીન બોર્ડ, પછી આ હોમ થિયેટર જેવી સુવિધા, પ્રાર્થના એનથી બોલાય છે, અમે જોઈ છે. આ અમારા સ્વેરી સ્માઈલ પરિવાર દ્વારા, NGO દ્વારા જે બધું થાય છે, હું મારા મિત્રોને પૂરતો ને પૂરતો સપોર્ટ આપું છું. શેર વિથ સ્માઇલ NGOના સ્થાપક કપિલભાઈનો મુખ્ય ઉદ્દેશ ઝૂંપડપટ્ટીના બાળકોને ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ આપીને તેમના ચહેરા પર સ્મિત લાવવાનો છે. આમ કપિલભાઈ દરેક બાળકમાં પોતાના કૃતાર્થને જુએ છે. પોતાના સ્વજનને ગુમાવવાનું દુઃખ શું હોય છે એ તો તે વ્યક્તિ જ સમજી શકે જેણે તેને ગુમાવ્યું હોય, પરંતુ આવા સંજોગોમાં પોતાનું કર્મ, મર્મ અને ધર્મને નહીં ભૂલીને કાર્યરત રહેવું તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આ પંડ્યા દંપતી છે. દીકરો એટલે પિતાના શરીરની બહાર હળતું ફળતું હૃદય. સમાજમાં કોઈ પણ પરિસ્થિતિ આવે તેમનો સામનો મકમતાપૂર્વક કરવો જોઈએ. રાજકોટના કપિલ પંડ્યાએ પોતાના જીવનમાં આવેલા દુઃખનો સામનો કરી 500 જેટલા દીકરા દીકરીઓને ભણતર સાથે ગણતર પૂરું પાડી સમાજમાં આ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઋષિ દવે, દૂરદર્શન સમાચાર, રાજકોટ.